नमस्कार मित्रों, वास्तविकता न्यूज एंड स्टोरीज ना डिजिटल प्लेटफॉर्म पर आप सबनु हार्दिक स्वागत छे। गतिशील गुजरातनी मोटी मोटी वातो करनारा भारतीय जनता पार्टीना नेताओ महिलानु अपमान करवा माटे कोई मौको बाकी नथी राखता ते परस्पर देखाय आवी रह्यु छे। सोशल मीडिया पर वायु वेगे वायरल थई रहेला फोटा अने वीडियोनी अंदर नवसारी जिल्लाना चिखली तालुका पंचायतना भारतीय जनता पार्टीना सदस्य राकेश पटेल एक महिलाओं ने ढोर मार मारी रहिया छे अने ते फोटा अने वीडियो वायु वेगे प्रसरी रहिया छे। लोक चर्चा एवी पण थई रही छे कि आ बाबते आवती काले पोलीस स्टेशन में फरियाद पण करवामां आवशे। आ अंगे अमोए चिखली पंचायतना सभ्य राकेश पटेलनो संपर्क कर्यो अने तेमनी पासे जाणवानी कोशिश करी के शू कारण अंतर्गत तेओए महिला ऊपर आवो हाथ उचक्यो अने आटलो ढोर मार मार्यो। हेलो जी, राकेश भाई बात करो छो? हाँ राकेश भाई, वास्तविकता न्यूज एंड स्टोरीज नवसारी थी रजनीश बात करो छो। हाँ साहब, हवे थोड़ा फोटा ने वीडियो आव्या छे जेमा आप साहेब पर आरोप छे के तमे एक महिला ने मार मार्यो छे। हाँ सेना कारणे साहेब? સર એ તો ને થોડુંક બધું આ મમ્મી હાથે થોડુંક એ લોકોએ મારકુટ કરી હતી। ઓકે, તમારા મધર સાથે? હા, અમારી મધર સાથે। કઈ તારીખે? હે, કઈ તારીખે? શું કહું, કઈ તારીખે મારકુટ કરી છે તમારા મધર સાથે? આ 11 તારીખે। ઓકે, તમે એ અંગે કઈ ફરિયાદ નોંધાવી હતી પોલીસ સ્ટેશન માં? ના ના ના, એ દિવસથી તો બધું એમ તેમ થઈ ગયેલું। ઓકે, પછી પૈસા એ લોકો ફરિયાદ નોંધાવેલી એટલે આ બધું પછી પતાવી દીધું છે અમે। નહીં નહીં નહીં, પણ તમે એટલે મહિલા ઉપર હાથ ઉચકવાની જોબ તમે ભાજપના કાર્યકર્તા છો બરાબર? આપણે સશક્તિક નારી સશક્તિકરણ આપણે નારાઓ નાખીએ છીએ અને આપણે નારીઓને આગળ વધારવાની વાત કરીએ છીએ અને તમારે હાથ ઉચકવો પડ્યો એમાં શું છે કે હવે મમ્મી ને લોકો મારકુટ કરતા હોય તો પછી છોકરો થોડો જોયા કરે। નહીં નહીં, તો તમારી પાસે એવા કોઈ એવિડન્સ છે તમારા મમ્મીને મારતા હતા? તમે એ અંગે ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશન માં કે મારા મમ્મી ઉપર અત્યાચાર થાય છે? શું સાહેબ? એટલે એ તો ફરિયાદ તો સાહેબ તો હવે તા જાણ તો કરી જ ને મેં હોય એમ। ના ના ના, 11 તારીખે જે મારા મારી થયેલી તે અંગે તમે જાણ કરેલી પોલીસ સ્ટેશન માં? ના, તે તો ના જાણ કરી। હા તો પછી આજે જે તમે મારા મારી કરી આ મહિલાને આટલો ઢોર માર માર્યો તે અંગે હવે તમે શું સ્પષ્ટ થશો? તમને કાયદો હાથમાં લેવાની કોણે કીધું એમ? એવું કઈ નથી સાહેબ એમાં, પણ માર તો ધોરમાર માર્યો છે ને તમે જાતે કબૂલો બી? ના ના, તમે તપાસ કરો ને, એવો કઈ ધોરમાર માર્યો નથી, તમે તપાસ તો કરો। તમે માર માર્યો છે કે નહીં સાહેબ? હા, એ માર તમને કદાચ વિડીયો જોયો હશે તમે, પણ તમે સાહેબ તપાસ કરી જુઓ અહીંયા સ્થળ પર એમ। સ્થળ પર નહીં, તમે હાથ ઉચક્યો કે નહીં સાહેબ એટલી વાત કરો ને યાર। હા હા, તો ઉચકેલે તમે જોયો તો છે ને વિડીયો? હા, મેં ઉચકી મેં જોયો છે, ત્યાર પછી જ તમને પૂછું છું ને સર, સ્પષ્ટીકરણ માટે જ પૂછું છું ને। હું તમારી વસ્તુ હું સાચી જાણી શકું તો તમારી વસ્તુને મેં પબ્લિકમાં મૂકી શકું, એમની વાત સાચી હોય તો એમની મૂકી શકું, એટલા માટે જ પૂછું છું, તમે જવાબ નથી આપતા। હા સાહેબ, બાકી અમે કઈ એટલો એનો કોઈ માર એનો માર્યો નથી સાહેબ એમ। હા તું ચક્યો છે પણ વધારે માર નથી માર્યો તમે એમ કહેવા? નથી કઈ સર, કર્યું નથી અમે વધારે ના સાહેબ, પણ આવી રીતના કાયદો હાથમાં તો ના લેવાય ને? હા ના ના, એ તો વાત સાચી છે તમારી। ઠીક છે સાહેબ, ચલો। જ્યાં કાયદો અને વ્યવસ્થામાં ગુજરાત આગવું સ્થાન ધરાવે છે ત્યાં શું ભારતીય જનતા પાર્ટીના આ સદસ્ય કાયદા પર ભરોસો નથી કરી શકતા? શું તેઓ કાયદાનો ઉપયોગ કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી કરી શકતા કે જાતે જ તેઓ પોતાને સર્વશક્તિમાન માનીને કાયદો હાથમાં લઈને એક મહિલા ઉપર આવો અત્યાચાર કરી રહ્યા છે? વધુમાં તેઓએ જણાવ્યું કે આ જે મહિલા છે તેઓ દ્વારા તેમની માતાને 11મી તારીખે માર મારવામાં આવ્યો હતો, પરંતુ અમોએ જ્યારે તેમને પૂછ્યું કે આ અંતર્ગત તમે કોઈ ફરિયાદ કરી છે તો તેઓએ સ્પષ્ટપણમાં ના કહ્યું। હવે જોવાનું એ રહ્યું કે આ બાબતને કેટલી ગંભીરતાથી આપણી સરકાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નેતાઓ લેશે, શું રાકેશ પટેલ પર કોઈ પગલાં ભરવામાં આવશે, પીડિત પરિવાર પોતાની લડત માટે આગળ આવશે કે તેમને પણ સમજાવી પટાવીને બેસાડી દેવામાં આવશે।
મહિલા પર થઈ રહેલા અત્યાચારને કોઈ પણ રીતે સહન કરી શકાય નહીં. ભારત દેશમાં કોઈ પણ નાગરિક એવું ના હોય, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રતિષ્ઠિત નેતા એવા ના હોય કે આવા અત્યાચારોને સમર્થન આપે.